વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણા 5.6 સ્વાધ્યાયમાં છેલ્લે આપણે સાતમો પ્રશ્ન જોતા હતા. સાતમા પ્રશ્નમાં આપણે x = sin ઘન t એના છેદમાં વર્ગમૂળમાં cos 2t અને y = cos ઘન t એના છેદમાં વર્ગમૂળમાં cos 2t જેનું આપણે વિકલન કરી રહ્યા હતા. હવે એમાં dx/dt આપણે મેળવી લીધું હતું અને મેં તમને dy/dt મેળવવા માટે વાત કરી હતી. તો તમે વિદ્યાર્થી મિત્રો dy/dt અવશ્ય મેળવી લીધું હશે અને હવે એમાં જો કાંઈ ભૂલ હોય તો આગળ કેમ વધવું એની હું તમને માહિતી આપીશ. તો આપણે ફરીથી dy/dt મેળવશું એટલે તમે જોઈ લ્યો, જો કદાચ તમારે આ દાખલો ગણવામાં ભૂલ રહી ગઈ હોય તો. પણ જેમ dy/dx dx/dt મળે છે એ જ રીતે dy/dt પણ તમને મળશે. એટલે dy/dt is equal to, તો સૌપ્રથમ છેદની હાજરીમાં એટલે કે cos 2t ની હાજરીમાં બરાબર છે, આપણે આનું વિકલન કરશું એટલે જવાબ આવશે 3 cos² t બરાબર. સૌપ્રથમ એની ઘાતનું વિકલન થશે, ત્યારબાદ કોસનું વિકલન, ત્યારબાદ કોસનું વિકલન થશે માઇનસ sin t. એટલે cos ઘનનું વિકલન, તો cos ઘનના વિકલનમાં સૌપ્રથમ ઘાતનું વિકલન કરી દેવું પડે, ઘાતને ઘટાડી દો, ત્યારબાદ ઘાત ઘટી જાય પછી cosનું વિકલન. માઇનસની નિશાની બરાબર છે, હવે cos ઘન એમને રાખો અને છેદનું વિકલન. છેદના વિકલન આપણે જાણીએ છીએ કે વર્ગમૂળનું વિકલન થાય 1/√cos(2t) બરાબર છે. હવે ત્યારબાદ આ વર્ગમૂળની સાપેક્ષે વિકલન થયું, હવે વિકલન કરશું આપણે cos, cos નું વિકલન થાય માઇનસ sin 2t અને ત્યારબાદ 2t નું વિકલન 2 એટલે કે x નું વિકલન 1 ઇપેટ. ત્યારબાદ હવે આપણે લખશું cos 2t, cos 2t ની 3/2 ઘાત બરાબર, તો cos 2t નું વર્ગ બરાબર છેદમાં છેદનો વર્ગ આવશે બરાબર છે. એટલે નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છેદની હાજરીમાં અંશનું વિકલન કર્યું, પછી અંશની હાજરીમાં આપણે છેદનું વિકલન કર્યું ને છેદમાં છેદનો વર્ગ લીધો બરાબર છે. હવે ત્યારબાદ હવે આનો વિદ્યાર્થી મિત્રો આપણે રગતા મુજબ અહીંથી 2 અને 2 ઉડી જશે અને ચોકડી ગુણાકાર થશે. ચોકડી ગુણાકારમાં cos 2t આની સાથે ગુણાઈ જાય એટલે જવાબમાં આવશે cos 2t આખાઈની ઉપર 2 થાય બરાબર છે. અને માઇનસ આગળ લઈ લ્યો, માઇનસ નિશાની આગળ લઈ લ્યો, 3 cos² t (sin t) થઈ જવા દો. પછી માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ રાબેતા મુજબ એટલે cos ઘન t ઇન્ટુ sin 2t અને એના છેદમાં વર્ગ ને વર્ગમૂળ બે ઉડી જાય એટલે cos 2t. પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે ચોકડી ગુણાકાર કર્યો એનો જે આ પદ વધે એ આનો ચોકડી ગુણાકાર થઈને વળી પાછો આપણે એને છેદમાં લખવાનું થશે. એટલે સૌપ્રથમ આને આપણે લખશું એના છેદમાં અને એના છેદમાં વિદ્યાર્થી મિત્રો આ વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. પહેલા આપણે આની એટલે ગુણ્યું બરાબર છે, આની એટલે ગુણી જાય એટલે એનો વર્ગ થઈ જશે. પછી આની નીચે માન લ્યો કાંઈ નહીં થઈ, 1 છે એટલે આને આ બાજુ ગુણો અને આ બાજુ ગુણો નીચે cos t અને એના છેદમાં વર્ગમૂળમાં cos 2t આ ખાઈનો વર્ગ. હવે એની છેદમાં આ લખી નાખો, હવે અહીંથી વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય એટલે માઇનસ cos 2t વધશે, માઇનસ cos 2t ગુણ્યા 3 cos² t (sin t) પ્લસ cos ઘન t અને sin 2t અંશનો છેદ છેદમાં આવશે એટલે આ રીતે થશે cos 2t અને cos 2t અહીંથી વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો કે આ 2t ને આપણે અડધા ખૂણામાં ફેરવશું અને આ sin 2t ને પણ અડધા ખૂણામાં, આ બંનેને આપણે અડધા ખૂણામાં ફેરવશું. આ સંખ્યાને બધીને આગળ લઈ લેશું એટલે માઇનસ 3 cos² t ઇન્ટુ sin t થઈ જશે અને આપણે અડધા ખૂણાનું સ્વરૂપ cos 2t નું અડધા ખૂણાનું સ્વરૂપ એટલે કે cos² t માઇનસ
મિત્રો સાઈન ભક્તિ બરાબર છે અર્ધા ખૂણાનું સ્વરૂપ પછી પ્લસ કોસ ઘંટી અને આને તમે અર્ધા ખૂણામાં ફરી પાછા ફેરવી નાખો એટલે ટુ સાઈન ટી ગુણ્યા કોસ ટી બરાબર છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ અડધી ઘાત છે અને આ એક ઘાત છે એટલે ટોટલ થશે એક દ્વિતીયાંશ ઘાત પ્લસ એક ઘાત ગુણાકારમાં ઘાતનો સરવાળો એટલે થશે ત્રણ દ્વિતીયાંશ ઘાત એટલે અહીં આપણે લખશું કોસ ટુ ટી કોસ ટુ ટી ની થ્રી બાય ટુ હવે આ પદને આપણે અંદર ગુણી નાખશું આ પદને આપણે અંદર ગુણશું એટલે માઇનસ થ્રી કોસ વર્ગ ટી જી છે આની સાથે ગુણાશે એટલે કોસ ની મિત્રો બે ને બે બે હતી બીજી બે ભેગી થાય એટલે કોસ ની ચાર ઘાત ટી ગુણ્યા સાઈન ટી પછી આની રહ્યું ઓછે 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 વધતા થઈ જશે એટલે થ્રી કોસ વર્ગ ટી અને સાઈન ઘન ટી બરાબર છે આ બે નો ગુણાકાર કરી નાખો એટલે આવશે ટુ કોસ ની ચાર ઘાત ટી એને ગુણ્યા સાઈન ટી અને એના છેદમાં કોસ ટુ ટી ની ત્રણ દ્વિતીયાંશ હવે વિદ્યાર્થી મિત્રો આ બે પદ વચ્ચે સમાનતા છે ઘાત ની અંદર સમાનતા છે એટલે એની વચ્ચે સરવાળા બાદબાકી આપણે કરી શકશું તો આ બંને વચ્ચે આપણે મિત્રો સરવાળા બાદબાકી કરીએ એટલે ત્રણ માંથી બે જાય તો માઇનસ એક થશે કારણ કે આગળ દિશાની માઇનસ ની છે એટલે માઇનસ એક વખત વિદ્યાર્થી મિત્રો આના જવાબમાં એટલે આન્સરમાં આપણે અહીંયા લખીએ બરાબર છે તેથી ડીવાય બાય ડીટી ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસમાં એક વખત વધશે એટલે આ પ્લસ થશે એટલે એને પહેલા લખી નાખીએ થ્રી થ્રી કોસ વર્ગ ટી અને સાઈન વર્ગ ટી બરાબર છે અને આમાં ત્રણ માંથી આ બે બાદ થશે ને એટલે માઇનસ એક વધશે અહીંયા લખશો કે માઇનસ કોસ ની ચાર ઘાત ટી અને એને ગુણ્યા સાઈન અને એના છેદમાં કોસ ટુ ટી ની ત્રણ દ્વિતીયાંશ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મળશે ડીવાય બાય ડીએક્સ બરાબર છે આપણી પાસે ડીએક્સ બાય ડીટી મળી ગયા છે ડીવાય બાય ડીટી એ મળી ગયા છે હવે આપણે બેનો ભાગાકાર કરશું બરાબર એટલે આપણે મળશે ડીવાય બાય ડીએક્સ તો ડીવાય બાય ડીએક્સ નું સૂત્ર થશે ડીવાય અપોન ડીટી ડિવાઇડેડ બાય dx upon dt dy upon dt divided by dx upon dt તો dy upon dt એનો આન્સર આપણી પાસે છે કેટલો છે તો કે 3 cos સ્ક્વેર t sin ઘન t માઇનસ cos ની ચાર ઘાત t ઇન્ટુ sin t બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે dy by dt નો જે કંઈ છેદ છે બરાબર એ જ છેદ dx બાય dt નો પણ છે બરાબર છે તો બેને આ પદને બેને ભાગાકાર કરશો બરાબર એટલે આ બેના છેદ ઉડી જશે અંશમાં આવી જશે છેદમાં આને લખશો એટલે એના છેદમાં બરાબર એના છેદમાં આવશે 3 3 sin સ્ક્વેર t અને cos ઘન t 3 sin સ્ક્વેર t cos ઘન t માઇનસ sin ની 4 ઘાત t અને એને ગુણ્યા cos t હવે શું કરશું મિત્રો તો કે હવે આપણે અહીંયા બધાયને એવી રીતે ફેરવશું બરાબર છે કે જેથી એક સરખું ટેમ સ્વરૂપ આવે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે આ બધાને તમારે યાદ રાખવાનું છે કે cos ની 5 ઘાત વડે ભાગશું cos ની 5 ઘાત t વડે અંશ છેદને ભાંગતા બરાબર છે ટીની કોસ ટીની 5 ઘાત વડે વિદ્યાર્થી મિત્રો ભાંગશો તો અહીંયા 5 ઘાત વડે ભાંગશો એટલે બે બે ઘાત ઉડી જશે સાઈન ઘંટીના છેદમાં કોસ ઘંટી આવી જશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે 3 કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઈન ઘંટી બરાબર એના છેદમાં કોસ ની 5 ઘાત ટી કરો એટલે બે બે ઘાત ઉડી જાય અને જે ત્રણ ઘાત વધે એનું થઈ જશે ટેન ઘન ટી એ જ રીતે
कोस नी चार घात टी इंटू साइन टी एने भांगी नाखो कोस नी पांच घात टी कारण के कोस वडे भांगी है एटले शू थाय तो के साइन भेंगा कोस थाय साइन भेंगा कोस एटले आपणे विद्यार्थी मित्रों दाखला ने टेन स्वरूप में फेरवी सकीए बराबर छे एज रीते आने पण भांगशु एटले के थ्री साइन स्क्वेर टी कोस घन टी एना छेद में पण कोस नी पांच घात टी माइनस साइन नी चार घात टी कोस टी छेद में कोस नी पांच घात टी दरेक पद ने कोस नी पांच घात टी वडे भांगशु अहींथी बे बे घात उधी जशे एटले साइन घन टी ना छेद में कोस घन टी एटले टेन घन टी थी जशे એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 3 10 ઘન t માઈનસ અહીંથી 4 4 ઘાત ઉડી જશે sin ઘન sin t ના છેદમાં cos t આવશે એટલે એની જગ્યાએ લખાશે આપણે 10 t પછી અહીંથી આપણે 3 3 ઘાત ઉડી જશે એટલે આની જગ્યાએ આવશે 3 10 સ્ક્વેર t અને અહીંથી આપણે 1 1 ઘાત ઉડી જશે એટલે 4 ઘાત વધશે એટલે જવાબ આવશે 10 ની 4 ઘાત હવે અંશમાં અને છેદમાં વિદ્યાર્થી મિત્રો આખું સ્વરૂપ આપણે આ રીતે ટૂંકમાં કોસ વડે ભાંગીને બધા પદને વિદ્યાર્થી મિત્રો કોસ વડે સાઈન વડે પણ તમે ભાંગવું હોય તો ભાંગી શકો છો કે કોસ વડે ભાંગી નાખવાનું કે સાઈન વડે ભાંગી નાખવાનું બરાબર છે તો અહીંયા ટોટલ પાંચ ઘાત વડે ભાંગવાના થયા હવે આની અંદર એટલે ટેન સ્વરૂપ આવી જાય અને જો તમે વિદ્યાર્થી મિત્રો સાઈન વડે ભાંગાવો તો તમે સમજી શકો કે કોટ સ્વરૂપ આવે બરાબર બે જવાબ તરીકે ચાલે હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો પાછા 10 સામાન્ય નીકળે છે આમાંથી પણ 10 સામાન્ય નીકળે છે તો ભાઈમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો એક એક વખત 10 સામાન્ય કાઢીએ બરાબર છે એટલે સાદરૂપ આપણે હવે અહીંયા લખશું જે આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણે લખશું કે તેથી ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ આ બે માંથી આપણે 10 t સામાન્ય કાઢી તમારાથી 10 t સામાન્ય કાઢી તો અહીં વધશે 3 10 સ્ક્વેર t માઇનસ 1 અને એના છેદમાં આમાંથી પણ આપણે 10 t સામાન્ય કાઢી લઈએ તો અહીંયા વધશે 3 10 t માઇનસ 10 ઘન t બરાબર આ રીતે વધશે અહીંથી 10t ઉડી જાય બરાબર છે હવે આને છે વિદ્યાર્થી મિત્રો ફેરવી નાખો બરાબર આ બે ઉડી ગયા અને ફેરવી નાખો અંદરથી માઇનસ નિશાની આવશે 1 માઇનસ 3 10 સ્ક્વેર t આની પાછળનું કારણ છે થોડુંક સસ્પેન્સ રાખીએ કે આમ કેમ થયું અહીંયા 3 10t માઇનસ 10 ઘંટી એમ હવે શું કરશો તો કે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આ અંશને છેદના છેદમાં લઈ જશું એટલે માઇનસ 1 અને 3 10 ટી માઇનસ 10 ઘંટી એના છેદમાં 1 માઇનસ 3 10 સ્ક્વેર ટી થશે આ કરવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો હવે આ બની ગયું છે સૂત્ર આપણું 10 નું સૂત્ર 10 ના 3 ગણા ખૂણાનું ફેરવવાનું વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં ની અંદર ત્રિકોણ સ્વાધ્યાયની અંદર આવી ગયેલું આ સૂત્ર છે બરાબર છે અને અંશને આપણે છેદના છેદમાં લઈ જઈએ યાદ રાખવું હોય તો યાદ પણ રાખી શકાય 3 નું વર્ચસ્વમાં ખૂબ જ છે 3 10 ટી માઇનસ 10 ઘન ટી છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર ટી બરાબર છે તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આમ લખી શકાય કે 1 માઇનસ 1 ના છેદમાં 10 3 ટી વિદ્યાર્થી મિત્રો આ 10 3 ટી ને ત્રીજા ભાગમાં ફેરવવા માટેનું પ્રખ્યાત સૂત્ર છે બરાબર છે એવું હોય તમે લખીને પાકું કરી લેજો તો તમને ઝડપથી તો તમને ખ્યાલ આવી જશે કે આપણે શા માટે આને કોસ વડે વડે ભાંગીએ છીએ અને બધાયના 10 સ્વરૂપ આપણે એટલા હાટું લીધા હતા કે બધાય 10 સ્વરૂપમાં આવી જાય અને પછી 10 10 છે વિદ્યાર્થી મિત્રો ઉડી જાય તો આપોઆપ વિદ્યાર્થી મિત્રો આ સ્વરૂપ આવવાનું જોઈએ બરાબર છે એટલે તમે દાખલાની અંદર જે સૂત્ર છે
એને સરખી રીતે ફરીથી એવું હોય તો વ્યવસ્થિત પાકું કરી રાખજો. 3 10t - 10 ઘંટી છેદમાં 1 - 10 square t એટલે -1 ના છેદમાં 10 3t થશે, બરાબર છે. હવે આપણે 10 3t ને જો ઉપર લઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આનો જે આન્સર લખી શકાય -cot 3t, બરાબર. આ આપણો વિદ્યાર્થી મિત્રો આન્સર છે કેનો, તો કે dy/dx. dy/dx નો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર તો આપણે આ રીતે મળશે, -cot 3t, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ દાખલો છે, નિરાંતેથી ગણવા જેવો દાખલો છે, બરાબર છે. અને પછી આ ગણાઈ જાય પછી એને ફરીથી લખવા પ્રયત્ન કરો.